ગુજરાતી થાળી મળી જશે, પંજાબી થાળી મળી જશે, સેન્ડવિચ પણ મળી જશે, એની સાથે જો ઢોસા ખાવા હોય તો ઢોસા પણ મળી જશે, સાથે સ્ટાર્ટર છે, પાવભાજી છે, આલા કાર્ટેના તમારે અલગ અલગથી શાક મંગાવો તો એ પણ મળી જશે, એની સાથે મોકટેલ પણ મળી જશે. તો આ બધી જ વસ્તુ તમને કઈ જગ્યાએ મળવાની છે, ક્યાં મળવાની છે, ક્યાં અમે આવેલા છીએ, બધી જ ડિટેલ્સ તમને આપતા જશું. એની પહેલા તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો, એટલે અમે તમને કમેન્ટમાં થેન્ક્સ કહી શકીએ. અમારા લાસ્ટ વિડીયોનું થેન્ક્સ જાય છે ભૂમિબેન દિયોરાને સુરત વરાછાથી, રીતેશભાઈ શાહ અમદાવાદથી અને સુનિતા ગોસ્વામી અમદાવાદથી. તો આ ત્રણેય જણાને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા અલગ અલગ વિડીયો ઉપર કમેન્ટ કરે છે અને સ્પેશિયલી અમને કમેન્ટ કરેલી હતી અમારા તેજસ એક્સપ્રેસના વિડીયો ઉપર. તો તમે પણ મને કમેન્ટમાં જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો, એટલે નેક્સ્ટ વિડીયોમાં અમે તમને પણ થેન્ક્સ કહી શકીએ. તો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી રેસ્ટોરન્ટ જ્યાં જમવાનું સ્ટાર્ટ કરતા પહેલા તમારી થાળીમાં તુલસીનું પાન રાખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે બધી વસ્તુ કઈ રીતે બને છે, અને પછી ટ્રાય કરીને પણ તમને જણાવીએ કે કઈ કઈ વસ્તુ અમારી ફેવરેટ છે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરીને તમારા અમદાવાદના ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. આપણો બુર્જ ખલીફા ઢોસો અહીંયા આવી ગયો છે. આમાં બે ઢોસા જોઈએ અને અંદર તમે જોયું જે પ્રમાણે ગ્રેવી ને બધું બનાવ્યું, જો એક ગ્રીન કલરની ગ્રેવી વાળું અને એક રેડ કલરની ગ્રેવી વાળું. ફટાફટ ટ્રાય કરીએ. લગભગ 3 જણાને થઈ જાય ને એટલી ક્વોન્ટિટી છે આ ઢોસાની. ફૂલ ઓફ ચીઝ, ફૂલ ઓફ બટર, ફૂલ ઓફ પનીર. એક જ ઢોસો ખાઓ 3 જણા વચ્ચે ને પેટ ફૂલ. અને એકલો ઢોસો તો મજા જ આવે, સાથે જો સંભારને ચટણીમાં પણ જો તમારે ઢોસો ખાવો હોય તો પણ કોઈ વાંધો નથી. બાકી અમે તો એકલો ખાઈએ ને તો પણ ધરાઈ જાય એવું છે, જરૂરી નથી સંભાર ચટણીની. હા, જોરદાર. જો ભાઈ, તો આ પીઝા ઢોસો છે, એકચ્યુઅલમાં છે ઢોસો, પણ પીઝાની જેમ ઉપર ચીઝ ને બધું લગાવીને સર્વ કરવામાં આવે છે. એ ટ્રાય કરીએ. રાઈસ આવી ગયા. પંજાબી પનીરનું શાક આવી ગયું, વેજીટેબલ શાક, અને આવી ગઈ દાળ તડકા, આવી ગયા ગુલાબજાંબુ. તો બધી જ વસ્તુ તમને રાત્રે આલા કાંઠેમાં મળી જશે, પણ જો તમારે ફિક્સ લંચ ખાવું હોય, એટલે ગુજરાતી થાળી છે કે પંજાબી થાળી તમારે ખાવી હોય,
તો ફિક્સમાં તમને આ માત્ર ને માત્ર બપોરના સમયમાં મળી જશે. આ છે ગુજરાતી થાળી અને આ છે પંજાબી થાળી. બપોરે તમે આલાકાટે પણ મગાવી શકો છો, પણ જો સાઉથ ઇન્ડિયન છે, ચાઇનીઝ છે, સેન્ડવિચ છે, એ બધી વસ્તુ ખાવી હોય તો રાત્રે જ તમારે આવવાનું રહેશે. બે ટાઈપની બેસવાની વ્યવસ્થા અવેલેબલ છે. તમારે નીચે બેસી અને જમવું હોય તો પણ તમે જમી શકો છો, અથવા તો ટેબલ ખુરશી ઉપર બેસીને જમવું હોય તો એ પણ તમે જમી શકો છો. સાથે સાથે હું સ્પેશિયલી રિકમેન્ડ કરીશ આ જગ્યાને કે તમારે કોઈપણ જાતનું અહીંયા નાનું મોટું ફંક્શન રાખવું હોય, બર્થડે પાર્ટી કે એવું કંઈ તમારે સેલિબ્રેટ કરવું હોય તો એના માટે નાનકડું એવું સ્ટેજ પણ બનાવેલું છે. અને સાથે મેઇન તો કાઠિયાવાડી જમવું હોય ને તો પણ એક આંટી છે, એ કન્ટિન્યુ અહીંયા રોટલા અને એ બધી વસ્તુ બનાવતા હોય છે, તો એના માટે પણ હું તમને શ્યોરલી રિકમેન્ડ કરીશ. તો આજે આપણે આવેલા છીએ તુલસી પત્રમ રેસ્ટોરન્ટમાં, કે જે રસપાન સર્કલથી ભક્તિ સર્કલ રોડ તરફ જતા વખતે તમને આવી જશે. લોકેશન પણ તમને અહીંયા દેખાય છે, અથવા તો તમે ગૂગલમાં સર્ચ કરશો તુલસી પત્રમ તો પણ તમને દેખાઈ જશે. નિકોલ એરિયાની અંદર અમદાવાદમાં છે. તો બસ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો તમારા મિત્રો સાથે, સ્પેશિયલી અમદાવાદથી જે લોકો જોતા હોય અને એક જ ફેમિલીમાં એવું હોય ને કે ભાઈ કોઈને ચાઇનીઝ ખાવું છે, કોઈને પંજાબી ખાવું છે, કોઈને વળી ઢોસા ખાવા છે, તો બધા જ લોકોને એક સાથે એક જ જગ્યાએ જમવું હોય તો આ જગ્યા બેસ્ટ છે. તો બસ, વિડીયો સારો લાગે તો આવા તમારા મિત્રો સાથે, તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરી દો. અને આવા વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળે નવા વિડીયોમાં નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે. યા તો આટલા બધું જમવાનું એક જ જગ્યાએ જ્યાં મળતું હોય એવી કોઈ બીજી જગ્યાએ, ત્યાં સુધી પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળે નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.